नमस्कार मित्रों, आप सर्व साथियों नु अपने YouTube चैनल मा फरी एक वक्त दिल थी स्वागत छे। अत्यारना ताजा ने सौथी मोटा शैक्षणिक समाचार गुजरात माध्यमिक ने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा धोरण 10 અને 12 નું પરિણામ નિયત સમય કરતાં વહેલું જાહેર થશે। જાણીએ સંપૂર્ણ વિગત એ પહેલા આપ જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચાર સૌથી પહેલા અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ તમારા મિત્રોને મોકલી આપજો। તો મિત્રો, જાણીએ ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડનું પરિણામ ક્યારે જાહેર થશે। राज्य में शैक्षणिक बोर्ड की परीक्षा भले लेट लेवाई हो परंतु परिणाम लेट नहीं आवे, आ तारीख में थई शके छे परिणाम जाहिर। राज्यनुं शैक्षणिक बोर्ड धोरण 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ નિયત સમય કરતાં વહેલું જાહેર કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 10 અને 12 ની પરીક્ષા નિયત સમય કરતાં 20 દિવસ મોડી લેવાઈ હતી, ત્યારે બાકી રહેલું ધોરણ 10 અને 12 ની સામાન્ય પ્રવાહનું પરિણામ પણ નિયત સમય કરતાં સપ્તાહ વહેલું આપવાનો શિક્ષણ બોર્ડે નિર્ણય કર્યો છે। આ માટે તેણે માઇક્રો પ્લાનિંગ પણ કરી લીધું છે, તેમાં ઉત્તર વહીના મૂલ્યાંકનની કામગીરીથી માંડીને પરિણામ તૈયાર કરવા સુધીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આગળની વાત જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં વર્ષ 2021-22 નું શૈક્ષણિક સત્ર શરૂ થયું તે બાદ રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો, જેને કારણે વિદ્યાર્થીના ભણતર પ્રત્યેની માઠી અસર પડી હતી, જેમાં ખાસ કરીને બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વધુ અસર થઈ હતી। પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સપ્ટેમ્બર માસની આસપાસ જાહેર કરી દીધું હતું કે ચાલુ વર્ષે યોજનાની બોર્ડની પરીક્ષા 20 દિવસ મોડી યોજાશે। જેમાં મિત્રો તમને જણાવીએ કે જેથી શિક્ષણ બોર્ડે માર્ચ મહિનામાં પ્રથમ સપ્તાહમાં યોજાનારી પરીક્ષા માર્ચ મહિનાના અંતમાં યોજાવાનું નક્કી કર્યું હતું, જેના કારણે પરિણામ મોડું જાહેર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી હતી। પરંતુ અત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 ના સામાન્ય પ્રવાહના છાત્રોને સમયસર પરિણામ મળી રહે તે માટે માઇક્રો પ્લાનિંગ પણ કરી રાખ્યું છે।